विद्यार्थी मित्रों सचिन विद्या सर ऑनलाइन वीडियो में आप सभी स्वागत करे आज आप पांच नंबर विषय गुजराती गुजराती अंदर आप आगे डिविजन पहले विषय में तीजो पाठ जो डिविजन मैं तुमने करी तो तेरे मोटे पर कर लीजिए हे हम आज आप जो चौथो पांचमो छठो तो चौथो पाठ तमाम सुंदर सुंदर एम आप पेज नंबर तब करो पंदर नंबर पेज नंबर पंदर पर तेरे पहला आप विकल्पों हम आ विकल्पों आप पहला जो लीए चार पांच छ त्रण पाठना विकल्पों हूँ साथ लई लैस एम तुमने कोईपण विकल्प परीक्षा में आई सके सुंदर सुंदर काव्य कवि कोण है तो कौन है मधुरम काव्य में प्रभु माटे कयो शब्द वपरायो छे तो के विभो काव्य में सवार माटे कयो शब्द वपरायो छे उषा कवि पवन ने केवो कयो छे तो कवि पवन ने शांत कयो छे काव्य में पवन माटे कयो शब्द वपरायो छे समीर ऊपर शब्द नो अर्थ शुं थाय तो के बगीचो गिरी एटले शुं तो गिरी एटले पर्वत हवे पांचमा पाठ ने आपणे जोई लईशुं पाठ छे सतीना प्रतापे एमां पहेलो विकल्प तमारो छे पेज नंबर 20 पर सतीना प्रतापे पाठना लेखक कोण छे तो कोण छे જ્યોતિન્દ્ર દવે પહેલા સાત દિવસની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી આ વખત દર વખત સવાલ પૂછાય છે એટલે આ વખત કદાચ પૂછાય તો કઈ ઇન્દ્રિય કાર્ય કરતી હતી તો કે કાન ઓછું કાર્ય કરતી હતી કાન ઘડે પડવાની ટેવ બીજા બધા કરતાં કોની વધારે હોય છે શરદીને લેખકના કંઠ માટે શરદીને અસરથી શું છે તો કે પક્ષપાત શરદીના લીધે સદગૃહના કાન કેવા બની આવતા અશક્ત લેખક સમક્ષ પીવા માટે આખરે કઈ વસ્તુ મુકાઈ કોકો પેલા સદગૃહસ્થની પુત્રીનું નામ શું હતું સુલોચના છેવટે લેખક પેલા સદગૃહસ્થને પોતાની વાત કઈ રીતે જણાવવાનો નિશ્ચય કર્યો તો કે પત્ર લખીને લેખકને પોતાની વાત પેલા સદગૃહસ્થને સાના દ્વારા કરવી અશક્ય લાગી તો કે વાણી દ્વારા લેખક પેલા સદગૃહસ્થ પાસેથી કેવી રીતે રજા લઈ ચાલતા થયા એટલે કે મૂંગે મોવે છઠ્ઠો પાઠ છે તમારો નર્મદા મૈયા નર્મદાથી કેટલા કિલોમીટર લાંબી છે તો કે 1312 કિલોમીટર ગુજરાતની પૂર્વ બાજુએ અડીને કયું રાજ્ય આવેલું છે મધ્યપ્રદેશ માઇકલ પર્વતની તળેટીમાં કયું સરોવર આવેલું છે અમરકંટક નર્મદા નદીની ઉત્તરે કયો પર્વત આવેલો છે વિંધ્ય વેદાવત નામની સુંદર જગ્યા કયા શહેરની નજીક આવેલી છે તો કે જબલપુર ગુરો પાર્શ્વ જાંકો દૂરથી ધુમ્મસે પહાડ શરખો પંક્તિના કવિ કોણ છે તો કે નર્મદ તો આ હતા આપણા વિકલ્પો ખાલી જગ્યા તમારે એમની છઠ્ઠા પાઠમાં છે આપણે જોઈ લઈશું મધ્યપ્રદેશમાં પૂર્વ દિશામાં ખાલી જગ્યા પર્વત આવેલો છે તો કયો માઇકલ નર્મદા નદીની દક્ષિણે ખાલી જગ્યા પર્વત આવેલો છે સાતપુડા નર્મદાનો દિશા ખાલી જગ્યા છે રેવા પ્રેરાગઢ પાસેની ચાંદી રાતે ખાલી જગ્યાની મજા આવે તો કોની મજા આવે નૌકા વિહાર પ્રેરાગઢ પાસે ચોસઠ જોગવાડીનું ખાલી જગ્યા મંદિર આવ્યું છે આ દર વખતે પૂછાય છે એટલે આ વખત કદાચ પૂછાય તો કોનું મંદિર આવેલું છે ગૌરીશંકર કેવળ નજીક ગોરા ગામે ખાલી જગ્યા માતાનું મંદિર આવેલું છે સુલપણેશ્વર ખાલી જગ્યા નજીક નર્મદા નદી અરબ સાગરને મળે છે તો ભરૂચ હવે આપણે જોઈ લઈશું એક બે વાક્યમાં ઉત્તર તો ચોથા પાઠમાં આપણે એક બે વાક્યમાં ઉત્તર કાઢશું તો પહેલો પ્રશ્ન તમારો આવે છે આકાશમાં શું શું સુંદર દેખાય છે તો તે આકાશમાં સૂરજ ચાંદો તારા ઉષા નિશા વગેરે સુંદર દેખાય છે કરોડ અને રાત સુંદર છે આ ભાવ કાવ્યની કઈ પંક્તિમાં વ્યક્ત થયો છે તો કે કરોડ અને રાત સુંદર છે આ ભાવ કાવ્યની આ પંક્તિમાં વ્યક્ત થયો છે ઉષા સુંદર અને નિશા સુંદર 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 કાવ્યના કવિનું નામ તો કે ધર્મેન્દ્ર માસ્તર કાવ્યમાં કયો શબ્દ વારંવાર આવે છે તો કે સુંદર અને કાવ્યમાં સવાર માટે કયો શબ્દ વપરાયો છે તો કે ઉષા કાવ્યમાં રાત માટે નિશા અને કવિએ પવનને કેવો કહ્યો છે તો કે શાંત કહ્યો છે બરાબર મિત્રો વ્યાકરણ જોઈ લઈએ મોટા સવાલ કદાચ આવે તો તમે લખવાના રહેશે વ્યાકરણ જોઈ લઈએ ચોથા પાઠ
તો પહેલો આ જે શબ્દકોશને ક્રમમાં ગોઠવીને લખો નિશા પંખી ઉપર ગિરિવર માછલી અને ધરતી તો આપણે એને શબ્દકોશમાં ગોઠવી લેશું તો અ આ ઈ પ્રમાણે ગોઠવશું તો પહેલા શબ્દ હશે ઉપવન બીજો ગિરિવર ત્રીજો ધરતી ચોથો નિશા પાંચમો પંખી અને છેલ્લા આવશે માછલી આ વિડીયો નંબરમાં જે સુંદર સરિતા સુરત સમી અને સરોવર હવે આમાં પહેલો અક્ષર ભૂલતામાં સ સ છે તો આપણે ફક્ત હવે સ સા સી સી પ્રમાણે ગોઠવીશું તો પહેલો આવશે સમીર પછી આવશે સરિતા પછી આવશે સરોવર પછી આવશે સુંદર અને પછી આવશે સુરજ આગળ છે સામાન્યથી શબ્દ ચાંદોનું ચંદ્ર સૂરજનું સૂર્ય ધરતીનું પૃથ્વી અને જીવનનું જિંદગી વિરોધાર્થી શબ્દ લખો સુંદરનું કદરૂપું ઉષાનું સંધ્યા જીવન મરણ આપ ધરા આશા નિરાશા અને શાંત અશાંત આગળ છે જોડણી સુધારીને લખો એ તમારી સાથે પોતાની અંદર મેં લખાઈ છે એ જ અમારે જોડી લેવાની છે આગળ છે શબ્દોમાંથી મીંડાવાળો સ અને સસલાનો સ પસંદ કરીને લખવાનું છે આ પરત પરીક્ષામાં આવી શકે તો સરોવરમાં સસલાનો સ આવશે સાપમાં છિદ્રાળી છે એમાં શરણાઈનો સ આવશે સમ એટલે શાંત થવું સરસ એમાં સસલાનો સ સા એમાં પણ સસલાનો સ કેસ એમાં મીંડાવાળો સ આવશે સપ મીંડાવાળો સ અને રાસ એમાં સસલાનો સ આવશે આગળ સદીના પ્રતાપે ગળે પડવાની ટેવ કઈ બીમારીમાં વધારે હોય છે તો ગળે પડવાની ટેવ શરદીની બીમારીમાં વધારે હોય છે લેખકને સદગૃહ સાવકાર આપતા કયું વાક્ય બોલે છે તો લેખકને સદગૃહ સાવકાર આપતા આ વાક્ય બોલે છે ઓહો આજે કઈ આ તરફ કેમ તબિયત તો સારી છે ને લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર નહોતી તો કે પેલા સજ્જનને કાને ઓછું સંભળાતું હતું એ વાતની લેખકને ખબર નહોતી લેખક કોઈ ત્યાં મળવા જવાનું હતું લેખકને એક જાણેલા સજ્જને ત્યાં મળવા જવાનું હતું એ સદગૃહની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી તો કે એ સદગૃહની કાનની ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી શરદીને બીજા કરતાં સાનિધ્ય વધારે હોય છે તો કે શરદીને બીજા કરતાં ગળે પડવાની ટેવ વધારે હોય છે લેખક પહેલાં સદગૃહને મળ્યા ત્યારે લેખકનો અવાજ કેવો હતો તો કે લેખક પહેલાં સદગૃહને મળ્યા ત્યારે લેખકનો અવાજ કંઠે અંદર ઉતરી ગયેલો હતો શરદીના લીધે પહેલાં સદગૃહને કાન કેવા બન્યા હતા તો કે શરદીને લીધે પહેલાં સદગૃહના કાન વધારે અશક્ત બન્યા હતા વ્યાકરણમાં જોઈએ તો કોણ કોને કહે છે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું તો આ વાક્ય સજ્જન બોલે છે હવે રજા લઉં છું આ વાક્ય લેખક બોલે છે અને પેલા સજ્જનને કહે છે નીચે પાઠના ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાનું છે એ કદાચ પરીક્ષામાં આવી શકે તો એ તમે જરા જોઈ લેજો ખાલી જગ્યાઓ ખોળો હવા દવા પિતા પિતા આગળ છે નો ની નું ના ની એ વારે ખાલી જગ્યા કદાચ આવી શકે ગયા વખતે પેપરની અંદર હતી એટલે આ વખત કદાચ પૂછી શકાય તો આપણે જોઈ લઈએ એ વાર ની તેમાં શું આવશે ની શું આવશે પહેલાં ની બીજી ખાલી જગ્યા છે મારા કુંટ માટે શરદીને આપનું પછી છે કોફી નો પછી છે તેના અને છેલ્લું છે પ્રેમના કે મિત્રો આ રીતે ખાલી જગ્યા આવે તો તમારે જેની અંદર શોધીને લખવાનું રહેશે આગળ છે શબ્દકોશને ક્રમમાં ગોઠવો એમાં છે કિમ ટેવ ઇન્દ્રિય સદી ઉધરસ અને ભૂલ તો આ ઈ પ્રમાણે ગોઠવી દેવાનું પહેલાં લખાશે ઇન્દ્રિય પછી આવશે ઉધરસ પછી આવશે ટેવ પછી આવશે ભૂલ અને છેલ્લા આવશે સદી પછી છે કાન ખબર સદી કંઠ ઉધરસ અને કુશળ તો પહેલાં આવશે ઉધરસ પછી આવશે કંઠ પછી આવશે કાન પછી આવશે કુશળ પછી આવશે ખબર અને છેલ્લા આવશે ઉધરસ શામાનાથી શબ્દ લખો ખબરનું સમાચાર તસ્દી તકલી આખરે છેવટે કાન કર્ણ કંઠ ગળું ઊંડું ગહન પક્ષપાત તરફદારી આનંદ હર્ષ જાણીતું પ્રસિદ્ધ ટેવ આદત સ્થિતિ હાલત ને સંવાદ તો વાતચીત
આપણે જે વિરોધી સત્ય જોઈ લઈએ, શક્તિ તો અશક્તિ, સત્ય તો અસત્ય, તેમ તો કે કુટેમ, સમ તો કે કુસમ, વિચાર તો કે કુવિચાર, પાત્ર કુપાત્ર, સત્ય અસત્ય, રસમ તો કે કુસમ. સંજ્ઞા સુધીને લખો. આ પરીક્ષામાં આવી શકે. ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો તો ગાંધીજી, અને બીજી સત્યાગ્રહ. હિમાલય સૌથી ઊંચો પર્વત છે તો કે હિમાલય અને પર્વત. લીમડો દાતણ તરીકે ઉત્તમ છે તો કે લીમડો અને દાતણ. જે નામની જગ્યાએ વપરાય તેને આપણે સંજ્ઞા કહીશું. લિંગ ઓળખીને લખો. ઇન્દ્રિય તો ઇન્દ્રિય કેવી કેવી આવે છે નાની જાતિ. હવા તો હવા કેવી નાની જાતિ. સદી તો સદી કેવી નાની જાતિ. અવાજ તો અવાજ કેવો નર જાતિ. કંઠ તો કે કંઠ કેવો નર જાતિ. અને મગજ તો મગજ કેવો તો નર જાતિ. આગળ છે નામ પર અને ક્રિયાપદ સુધીને લખો. જરા સર્દી થઈ છે નામ પર છે નામ. સર્દી ક્રિયાપદ છે કે કઈ ક્રિયા થઈ છે એ લખવાનું. તો થઈ છે. કોફીનો પણ અત્યારે વાંધો નથી. કોફીનો અને વાંધો ને ક્રિયાપદ કયું છે નથી. બરાબર. નર્મદા મૈયામાં ટૂંકા સવાલ જોઈ લઈશું આપણે. તો પહેલો સવાલ છે, નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે. નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે. તો શું લખશો મિત્રો, નર્મદા નદી અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે. નર્મદા નદીનો અર્થ થાય છે તો કે નર્મદાનો અર્થ આનંદ આપનારી એવો થાય છે. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરગઢના નામે ઓળખાય છે. પંખીની પાસે પ્રવાસ કરવો એટલે શું. પંખીની પાસે પ્રવાસ કરવો એટલે કે કાલ્પનિક પ્રવાસ કરવો. નર્મદાને રેવા શા માટે કહે છે કે રેવાનો અર્થ થાય છે કુદનારી. નર્મદા એટલે કે બોળતી કૂદતી જોવા મળે છે તેથી તેને રેવા કરે છે. ગુજરાતની પૂર્વ બાજુએ અડીને કઈ રાજ્ય આવ્યું છે. ગુજરાતની પૂર્વ બાજુએ અડીને મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. નર્મદા નદીની બંને બાજુએ કયા બે ઊંચા પર્વતો આવ્યા છે. તો કે નર્મદાની બંને બાજુએ વિંધ્ય અને સાતપુરા નામના બે ઊંચા પર્વતો આવેલા છે. પાઠમાં કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કે પાઠમાં ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે એ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જૂના જમાનામાં સુખીરે સ્વામીનો પોતાના ઘોડા કઈ જગ્યાએથી કુદાવી જતા. તો કે જૂના જમાનામાં સુરવીર સ્વામીનો પોતાના ઘોડા બંદરકોટના પર્વતો પરથી કુદાવી જતા હતા. નર્મદા કયા સ્થળે ધોધ સ્વરૂપે પડે છે. તો કે નર્મદા ધોવાધર નામના જગ્યાએ ધોધ સ્વરૂપે પડે છે. ગુજરાતમાં નર્મદા નદી પર કયો બંધ બંધાયેલો છે. તો એ ગુજરાતમાં નર્મદા નદી પર સરોવર બંધ બંધાયેલો છે. બરાબર મિત્રો, હવે મોટા સવાલ જોઈને બંદરકૂ વિશેની વાતમાં સાહસની સી વાત આવે છે. તો એવું કહેવાય છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા અહીંથી કુદાવી જતા હતા. બંદરકૂ વિશેની વાતમાં સાહસની વાત કરવામાં આવી છે. ભેડાઘાટની જગ્યા કેવી છે ત્યાં સારી મજા માણી શકાય. તો કે ભેડાઘાટની જગ્યા સુંદર છે. આરસ પવાના ગીરા પીળા ખડકો વચ્ચે નર્મદાનો શાંત પ્રવાહ વહે છે. ચાંદી રાતને ભેડાઘાટમાં રખવા ગીરાની ખૂબ જ મજા આવે છે. વ્યાકરણ જોઈ લઈએ. સામાનાથી શબ્દો પેજ નંબર 48 ઉપર. પર્વત તો કે પહાડ. કિનારો તળ. લાભ તો કે ફાયદો. મુસાફરી તો કે પ્રવાસ. વિશાળ તો કે મોટું. વખાણ તો કે પ્રશંસા. જગા તો કે સ્થળ. આનંદ તો કે ખુશી. શિલા તો કે પથ્થર. જળ તો કે પાણી. પંખી તો કે પક્ષી. નર્ક એટલે આનંદ અને સ્ત્રોત એટલે સ્તુતિ અને અવાજ એટલે ના. વિરોધાભાસ સાથે લખો. પૂર્વ તો કે પશ્ચિમ. ઊંચે તો કે નીચે. લાંબી તો કે ટૂંકી. દૂર તો કે નજીક. સુંદર તો કે કદરૂપું. અજવાળું અંધારું. સુખ તો કે દુઃખ. તળેટી તો કે શિખર. ઉત્તર તો કે દક્ષિણ. ખુલ્લું તો કે બંધ. અને વખાણ તો કે નિંદા. એ જ રીતે આનંદ તો કે સ્વપ. શાંત અશાંત. સુમીર અને ડરપો. આગળ જોડણી સુધારીને લખો. આગળ છે શબ્દ સમૂહ. તો સામેલા જેવી જાળીદાર એને શું કે શું મુશળદાર. નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીનનો ભાગ તો બેટ. ઘસારા પર બેઠતી તો કે ધસમસી. આજ્ઞાનું પાલન કરનાર તો કે આજ્ઞા ઈદ. આગળ છે નામ પર અને ક્રિયા પર સુધીને લખો. જળ એ જીવન છે. તો નામ પર આવશે જળ અને જીવન. ક્રિયાપદ જે ક્રિયા થાય છે એ તો કે છે.
ભરૂચ નજીક નર્મદા સાગરને મળશે તો ભરૂચ નર્મદા અને સાગર અને ક્રિયાપદ મળશે નર્મદા આપણી લોકમાતા છે કે નર્મદા અને લોકમાતા ક્રિયાપદ છે આગળ છે શબ્દકોષને ક્રમમાં ગોઠવો સુંદર સરસ સૈનિક સફેદ સિંચાઈ અને સ્નાન તો પહેલાં લેશું આપણે સાગર સિંચાઈ સુંદર શુભાણુ સૈનિક આગળ છે શોભા શાંત સુફી શિલા શંખજીવ અને શુકલતીર્થ તો કે શંખજીવ શાંત શિલા શુકલતીર્થ સુરવીર અને શોભા બરાબર મિત્રો આ હતું આપણું 4-5-6 રિવિઝન આ રિવિઝન તમે ઘરે વારંવાર કરજો એટલે પરીક્ષાના પેપર આવે તો તમે તરત લખતા આવે તો અહીંયા સર્વ મિત્રોને જય ગાયત્રી